નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પૂનમ રાઠોડ વાસુદેવ સ્કૂલ ગ્રુપ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું. ધોરણ 6 વિષય ગુજરાતી, લેક્ચર નંબર 8, દ્વિતીય સત્ર, ચેપ્ટર 4, સાચી વિદ્યા. તો મિત્રો, આપણે જોયું કે ગુરુદેવ હતા એ વારુણીને છે રેટિયો ચાલતો બંધ થઈ ગયો હતો, રેટ કૂવામાંનો ત્યાં ગયા હતા અને એને બધું વાત સમજાવતા હતા. એને કીધું કે આ ઘડા ઊંધા જતા થાય તો શું થાય. તો વારુણીએ કીધું કે તો કૂવામાંથી પાણી નીકળે નહીં. તો આગળ જોઈએ, આ રેટ ઓછી મહેનતે કૂવામાંથી પાણી બહાર કાઢે છે. શું કહે છે કે આ રેટ છે એ ઓછી મહેનતથી પાણી બહાર કાઢે છે. આ રેટ, થાળું, ધોરિયો અને નીકની વ્યવસ્થા શોધી કાઢનાર વ્યક્તિ જ્ઞાની કે અજ્ઞાની. હવે કહે છે કે ઓલું કૂવામાંથી પાણી સીંચવું પડે જ્યારે આ રેટ છે તો એનાથી ઓછી મહેનતથી પાણી બહાર નીકળી શકે છે. તો આ રેટ, થાળું, ધોરિયો અને નીકની વ્યવસ્થા કરનાર વ્યક્તિને જ્ઞાની કહેવાય કે અજ્ઞાની કહેવાય? ગુરુજીએ પૂછ્યો, આવો પ્રશ્ન પૂછ્યો વારુણીને. જ્ઞાની જ કહેવાય ગુરુદેવ, વારુણીએ જવાબ આપ્યો કે જ્ઞાની જ કહેવાય. એમ, આ જ્ઞાન પોથીમાંથી નથી મળતું, ભણવાથી નથી આવતું, કામ કરતાં કરતાં સૂજે છે. તો કહે છે કે આ જ્ઞાન છે એ ખાલી ચોપડી વાંચવાથી, એટલે પોથી એટલે કે ચોપડી મોટા મોટા થોથા વાંચવાથી જ નથી આવતું. તમે જેમ કામ કરો, એમાં અનુભવ મેળવો, એમ એમ કે તમને કામ કરતાં કરતાં એની સૂજના પડે છે, સૂજે છે. કામ કરતાં કરતાં જેને બુદ્ધિ લડાવી, એને રેડ બનાવ્યો, એ પણ જ્ઞાની જ છે. હવે આમ કામ કરતાં કરતાં જેની બુદ્ધિ લડાવી, એટલે કે બુદ્ધિનો ઉપયોગ કર્યો, ચાલી બુદ્ધિ, એને આ રેટ બનાવ્યો કૂવામાંથી પાણી ખેંચવા માટેને, તો એને પણ જ્ઞાની જ કહેવાય. એમ, એ એક જાતનું જ્ઞાની જ છે. પોતે બુદ્ધિપૂર્વક કામ કર્યું, કુશળતા દાખવી અને બીજાઓને પણ મદદ કરી, કે પોતે તો બુદ્ધિપૂર્વક કામ કર્યું જ, એમાં કુશળતા દાખવી અને આ બીજાને પણ મદદ કરી ને બધાને પાણી સિંચવામાં, પાણી ખેંચવામાં એ કામ આવે છે. જે કામથી જ્ઞાન વધે એ પણ વિદ્યા જ છે, એ પણ એક પ્રકારનો યજ્ઞ જ છે. વત્સ. તો ગુરુજીએ જો કેવું સરસ સમજાવ્યું એને, કેવી સરસ ઉદાહરણ આપીને, એને ખીજાઈને નહીં પણ સરસ ઉદાહરણ આપીને સમજાવ્યું કે જે કામથી જ્ઞાન વધે એ પણ એક વિદ્યા જ છે અને એક એ પણ એક પ્રકારનો આપણો યજ્ઞ જ છે, આપણું કાર્ય છે એ આપણું યજ્ઞ જ છે. એવી રીતે ગુરુજીએ એને સમજાવ્યું. આગળ કહે છે, બસ ગુરુજી, આ યજ્ઞ એટલે શું હું એનો જ વિચાર કરતો હતો. હવે મને સમજાયું કે આ યજ્ઞ એટલે શું એનો જ વિચાર કરતો હતો એ હવે મને સમજાઈ ગયું છે. હજુ ઘણું બાકી છે, સાંજે સંધ્યાવંદન વખતે એની વાત કરીશું. એમ કહી ગુરુજી ખેતર તરફ ચાલ્યા ગયા કે હજી તો ઘણું બધું બાકી છે, હવે સાંજે આપણે જ્યારે આશ્રમમાં સંધ્યાવંદના કરીશું ત્યારે હું તને કહીશ. એમ કરીને ગુરુજી છે એ ખેતરમાં વયા ગયા. વારુણીના હાથ પગ સાથે એનું મન પણ જોડાયું. હવે એનું મન પણ એના હાથ પગની સાથે જોડાયું. પહેલાં એનું મન કામ નહોતું કરતું ને, ભટકતું હતું, એમ બધા વિચાર આવતા હતા. તો હવે એનું કામ, એમાં મન પણ જોડાઈ ગયું. એણે બમણા જોરે કામ કર્યું. હાથ પગ જરા દુખતા હતા પણ મનમાં ઘણો ઉત્સાહ હતો કે બમણા જોડે, બમણા એકદમ આમ ડબલ મહેનતથી એને કામ કર્યું. એના હાથ પગ દુખતા હતા પણ હવે એના મનમાં એમ કે ઉત્સાહ હતો. સાંજે ગુરુજીએ શરૂઆત કરી. તમને ખબર છે કે કૂવામાંથી રેટ વડે પાણી થાળામાં ને પછી ધોરિયા થકી ખેતરમાં પહોંચે છે, પણ તમને ખબર છે કે કૂવામાં પાણી ક્યાંથી આવે છે? હવે સાંજે પાછા બધા ભેગા થયા ત્યારે આશ્રમમાં, ત્યારે ગુરુજીએ શું કીધું કે તમને ખબર છે કૂવામાંથી રેટમાં વડે પાણી થાળામાં આવે છે અને પછી ધોળિયા થકી ખેતરમાં પહોંચે છે, પણ કૂવામાં પાણી ક્યાંથી આવે છે એ એમ કે તમને ખબર છે? ગુરુજીએ બધાને પ્રશ્ન કર્યો. આગળ જોઈએ, પેજ નંબર 79 ઉપર, બધા શિષ્યો એકબીજાની સામે જોતા હતા. ગુરુજીએ કહ્યું, સૂર્યના કિરણો પાણી કિરણોથી પાણી ગરમ થાય, એમાંથી વરાળ બની વાદળા બંધાય અને વરસાદ રૂપે પાણી પાછું સમુદ્રમાં જાય. બરાબર, પ્રશ્ન કર્યો હતો ને કે કૂવામાં પાણી ક્યાંથી આવે છે. તો પછી બધા વિદ્યાર્થીઓ એકબીજાની સામે જોતા, કોઈ પાસે ઉત્તર નહોતો. તો ગુરુજીએ કહ્યું કે સૂર્યના કિરણોથી પાણી ગરમ થાય છે, એમાંથી વરાળ બનીને વાદળા બંધાય છે અને વરસાદ રૂપે પાછું એ પાણી સમુદ્રમાં જાય, પણ કેટલુંક પાણી જમીનમાં ઉતરી જાય છે, શોષાય છે. ધરતીના પેટાળમાં ઊંડે ઘણા સરોવર છે, એમાં એ પાણી ભરાય છે. એમાંથી ઘણી સરવાણી નીકળે છે, ભૂમિને ખોદતા આવી સરવાણી હાથ લાગે અને કૂવો થાય. જો શું કીધું કે સૂરજના પાણીથી કિરણોથી પાણી ગરમ થાય, એમાંથી વરાળ બનીને વાદળા બંધાય, વરી પાછું એ જ પાણી વરસાદ રૂપે પાછું આવે ધરતી ઉપર. બરાબર, એમાંથી કેટલુંક પાણી જમીનમાં ઉતરી જાય છે, કેટલુંક દરિયામાં વહ્યું જાય છે, સમુદ્રમાં વહ્યું જાય છે, અમુક છે એ પાણી જે અંદર ઉતરી ગયું હોય ધરતીના પેટાળમાં શોષાઈ જાય છે. એમ શોષાય છે, ધરતીના પેટાળમાં ઊંડે ઊંડે ઘણા સરોવર છે, એમાં એ પાણી ભરાઈ જાય છે. હવે જ્યારે એમાંથી ઘણી સરવાળી નીકળે છે ને, જ્યારે એમાંથી આપણે કૂવો ખોદીએ છીએ, બરાબર, ત્યારે એ પાણી નીકળે છે. ભૂમિને ખોદતા આવી સરવાળી હાથ લાગે એને શું કહેવાય? કૂવો કહેવાય. હવે આવું ગુરુજી એને સમજાવે છે.
જે પ્રજાપતિ ભગવાને પૃથ્વી બનાવી એને સમુદ્ર પણ બનાવ્યો અને એણે જ માણસને પણ ઘડ્યો, બરાબર? જે પ્રજાપતિ ભગવાને પૃથ્વી બનાવી એને સમુદ્રને પણ બનાવ્યો અને માણસને પણ એને જ ઘડ્યો છે, બનાવ્યો છે. પૃથ્વી પરના દરેકને હવા પાણીને ખોરાક મળે એવી રચના કરી. એ પ્રજાપતિ ભગવાનનું યજ્ઞ કરો એટલે જ અન્ન પેદા કરવું, વૃક્ષો ઉછેરવા અને જીવનમાં સગવડો ઊભી કરવી, બરાબર? હવે દરેક આપણે જીવવા માટે જોઈએ ને હવા પાણી અને ખોરાકની જરૂર છે, એ મળી રહે એવી રચના પણ એમ કે ભગવાને જ કરી છે. એ પ્રજાપતિ ભગવાનનો યજ્ઞ કરવો એટલે જ અન્ન પેદા કરવું, બરાબર? વૃક્ષો ઉછેરવા અને જીવનમાં સગવડો ઊભી કરવી. દરેક જણા આખી વ્યવસ્થામાં પોતાનું કામ કરે એ યજ્ઞ જ કહેવાય, બરાબર? હવે યજ્ઞ વિશે વિસ્તારમાં સમજાયું ને ગુરુજીએ, વારુણીનો જે પ્રશ્ન હતો કે આમ આપણે આવી રીતે અન્ન પેદા કરીએ, વૃક્ષો ઉછેરીએ, જીવનમાં સગવડો ઊભી કરીએ અને આખી વ્યવસ્થામાં પોતાનું આપણે કંઈક કામ કરીએ, બરાબર? પોતે પોતાની રીતે, એ પણ એમ કે એક યજ્ઞ જ કહેવાય છે. વારુણીએ કહ્યું, એટલે ગુરુજી સારું અને બુદ્ધિપૂર્વક કામ કરતાં શીખવું એ પણ વિદ્યા શીખવા બરાબર છે, એમ જ ને? વારુએ શું કીધું કે સારું અને બુદ્ધિપૂર્વક કામ કરવું એને એ પણ એમ કે વિદ્યા શીખવા બરાબર જ છે ને? મેં પ્રશ્ન કર્યો. ગુરુજી કહે છે, હા વત્સ, એકલું ભણવું જીવનમાં કામ ન લાગે, જીવવા માટે જીવનને ઉપયોગી વિદ્યા પણ શીખવી પડે. એ કામ કરવાથી અને એ કામ મન અને બુદ્ધિપૂર્વક કરવાથી જ આવડે છે. કામ કરતાં કરતાં ભણવું એ સાચી વિદ્યા છે, ગુરુજીએ સમાપન કર્યું. હવે એને ગુરુજીએ કીધું કે એકલું ખાલી ભણવાથી જ કામ ન લાગે, ખાલી ચોપડીમાં જ તમે રચ્યા પચ્યા રહ્યો તો એનાથી આવડી ન જાય, તમારે તરતા શીખવું છે, બરાબર? તો તમે તરવાની કંઈ બુક ન લઈ શકો એની ટ્રેનિંગ માટે, એના માટે તમારે સ્વિમિંગ પુલમાં ધુબાકો મારવો પડે તો તમને તરતા આવડે ને. ખાલી બુકમાંથી વાંચીને આપણે તરતા શીખી શકીએ? ન શીખી શકીએ. એટલે જીવવા માટે જીવનને ઉપયોગી વિદ્યા પણ શીખવી પડે. એ કામ કરવાથી અને એ કામ મનને બુદ્ધિપૂર્વક કરવાથી આવડે છે. કામ કરતાં કરતાં ભણવું એ જ સાચી વિદ્યા છે, આમ કહી અને ગુરુજીએ સમાપન કર્યું. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠમાં મજા આવી ને? સાચી વિદ્યા શું છે એ આપણે બધાને જાણવા મળ્યું, તમને લોકોને શીખવા મળ્યું એમ. તો તમે પણ હવે યાદ રાખજો કે સાચી વિદ્યા એ ખાલી બુક વાંચવામાંથી, ચોપડીમાંથી નથી, પુસ્તકીય જ્ઞાન નથી, પણ આપણે જાતે અનુભવ પણ મેળવવો પડે છે. બંને કાર્ય આપણે કરવાના છે. તો મિત્રો, આગળનું ચેપ્ટર આપણે આવતા લેક્ચરમાં જોઈશું. અસ્તુ, જય હિન્દ.